जूनागढ़ पुलिस आफ्रिकाना कोंगो में फसायेला एक युवक ने हेमखेम मुक्त करावयो छे। आ युवक ने गोंधी ने तेना परिवार पासे 80 लाख रुपया की मांग करी, जे बाद युवक ना पिताए मांगरोल पुलिस एसओजी में फरियाद करी, तो पुलिस ना जवानों दूतावास की मदद थी कोंगो में गोंधी रखायेला युवक ने हेमखेम मुक्त करावयो। मांगरोल पुलिस की सक्रियता की मदद थी दीकरो हेमखेम स्वदेश परत फरता पिताए मांगरोल पुलिस अने एसओजी नो आभार मान्यो। સંવાદદાતા વિજયસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાય છે। વિજયસિંહ, પોલીસની સક્રિયતાથી આજે એક યુવાન વતન પરત ફર્યો છે, ફસાયો હતો, કઈ રીતે ત્યાં ફસાયો હતો, પોલીસની કાર્યવાહી કઈ રીતની રહી, કોના સંપર્ક કરવામાં આવ્યો અને પછી આખરે છુટકારો થયો? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ખાસ કરીને યુવકો જે એજન્ટો દ્વારા જે છેતરપિંડી થતી હોય તેને લઈને માનવ તસ્કરી પણ માનવામાં આવતી હોય છે। અગાઉ પણ આવો જ કિસ્સો માળિયા હાટીના તાલુકામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ માંગરોળ તાલુકાનો એક યુવક જે છે એક એજન્ટ મારફતથી જે આફ્રિકાના કોંગો શહેરમાં જ્યારે તેમને બોમ્બેથી લઈ જવામાં આવ્યો અને કોઈ નોકરીની લાલચ આપીને લઈ જવામાં આવ્યો તેને લઈને ખાસ કરીને પરિવાર ખૂબ ચિંતિત હતો, ત્યારે માંગરોળ પોલીસનો કોન્ટેક્ટ કરી ત્યારબાદ એસઓજી પોલીસે સમગ્ર બાબતે તપાસ કરી અને જે આફ્રિકાની એમ્બેસી છે તેમનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ યુવકને જે છોડાવવામાં આવ્યું છે। બીજી તરફ 80 લાખ રૂપિયાની આ પરિવાર પાસે પણ માંગણી કરવામાં આવી હતી। સમગ્ર મામલે એસઓજી પોલીસે તપાસ કરી આ યુવકને મુક્ત કરાવી અને માંગરોળ તેમના પરિવારને જ્યારે સોંપવામાં આવ્યું ત્યારે પરિવાર દ્વારા પણ જૂનાગઢ પોલીસ અને એસઓજી પોલીસનો પણ ખૂબ આભાર માનવામાં આવ્યો છે। આશાસ્પદ યુવાનનો છુટકારો થયો છે। ધન્યવાદ વિજયસિંહ અમારી સાથે વાતચીત કરવા બદલ। તો એસઓજીનું આ ઓપરેશન દૂતાવાસની મદદ લેવાય અને ત્યારબાદ કોંગોમાં ફસાયેલા વ્યક્તિને સ્થાનિક તંત્રની મદદથી મુક્ત કરાવવામાં આવ્યો।